वेटिकन सिटी अत्यारे वडाप्रधान नरेन्द्र मोदी पहुंची चुक्या छे। जी 20 शिखर सम्मेलन में तेओ भाग लेवा माटे 5 दिवसीय विदेश यात्रा पर छे। पहला आपने जणावी दी के तेओ अत्यारे पोप फ्रांसिस साथे मुलाकात करवाना छे, त्यां तेमनुं शानदार स्वागत पण करवामां आव्युं। त्यारबाद वडाप्रधानना अन्य कार्यक्रमनी शरूआत पण थवानी छे। वेटिकन सिटीमां वडाप्रधान नरेन्द्र मोदी अत्यारे हाजर छे के ज्यां तेओ पोप फ्रांसिस साथे मुलाकात करवाना छे। जेवा तेओ चर्च पहोंच्या तेमनुं त्यां स्वागत पण करवामां आव्युं हतुं अने पोप फ्रांसिसनी साथे मुलाकात कर्या बाद तेओ भारतीय समय अनुसार लगभग बपोरे 3:15 वाग्या आसपास G20 शिखर सम्मेलनमां हाजरी आपवाना छे के ज्यां कोरोना महामारीथी वैश्विक अर्थव्यवस्था अने स्वास्थ्य सुधार पर कई रीते ध्यान केन्द्रित करी शकाय तेना माटे विश्वना तमाम नेताओ जे G20 शिखर सम्मेलनमां छे ते तमाम त्यां पहोंचवाना छे अने मुलाकात थशे। पण ए पहेला પોપ ફ્રાન્સિસ સાથે તેમની આ મુલાકાત, આપણી સાથે ફોનલાઈન પર રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉભટ અત્યારે જોડાઈ ગયા છે। અજયભાઈ, વડાપ્રધાનની આ વિદેશ યાત્રાની પહેલા અત્યારે પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત, G20 શિખર સંમેલનમાં પણ તેઓ લગભગ 3:15 આસપાસ સામેલ થવાના છે, આખી મુલાકાતને આપ કઈ રીતે જુઓ છો? મેં જુઓ કે આ જે છે રાજકીય અને વિદેશ નીતિની દ્રષ્ટિએ બહુ જ મહત્વની છે, ખાસ કરીને ચીન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની જે ધરી રચાઈ છે એ જોતા ભારત જે છે પોતાનું એન્ગેજમેન્ટ અગાઉ અમેરિકાના પ્રવાસે જઈને આવ્યા અને G20 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ત્રાસવાદનો ઇસ્યુ ઉઠાવશે અને પોપ સાથેની મુલાકાત જે છે એ પ્રતિકાત્મક છે, કારણ કે પોપ જે છે સમગ્ર યુરોપનું એક પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે, એ બહુ જ મોટા તેના ધર્મગુરુ મનાય છે અને એ ત્યારબાદ G20ની મીટિંગમાં પણ અટેન્ડ કરશે અને ક્લાઇમેટ ચેન્જ અંગેની જે મહત્વની મીટિંગો છે એ પણ અટેન્ડ કરશે, ઇટાલીના વડાપ્રધાનને પણ મળશે। કુલ મિલાકે જોવા જઈએ તો વિદેશ નીતિની દ્રષ્ટિએ, સંરક્ષણ નીતિની દ્રષ્ટિએ અને ખાસ કરીને સાઉથ ચાઇના સી, એશિયા પેસિફિક જે રિજિયન જે છે જેમાં અમેરિકા, યુકે અને યુરોપ ઈચ્છે છે કે ભારત જે છે જીઓ પોલિટિકલ દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું બહુ જ અનન્ય મહત્વ છે, ત્યારે યુરોપ, અમેરિકા અને બ્રિટન અત્યારે ભારત સાથે જોડાવા માંગે છે। અને તમને જો યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે સંયુક્ત રાષ્ટ્રસંઘની મીટિંગમાં ગયા હતા ત્યારે પણ ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રાઇમ મિનિસ્ટર મળ્યા હતા, જયારે જો બિડેન પણ એમની સાથે હતા, એટલે આ 4 દિવસોની મીટિંગ થઈ હતી। ત્યારે ક્વોડ જેને કહે છે QUAD ક્વોડની મીટિંગ હતી અને ત્યારબાદ ઓકસ રચાયું, એ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેનું એ હતું અને હવે એશિયન પેસિફિક રિજિયનમાં ખાસ કરીને સાઉથ ચાઇના સીમા જે દરિયાઈ માર્ગ જે છે એ સુરક્ષિત રહે અને એના પર ચીન પોતાનું બિનજરૂરી કબજો ન જમાવે બધા બંદરો પર, એના માટેની એક આખી સંરક્ષણાત્મક વ્યૂહાત્મક નીતિ જે છે એની બહુ જ મહત્વની ચર્ચા આ G20ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। અજયભાઈ, ફ્રાન્સ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે, ત્યારે એ બાબતને લઈને આપ કઈ રીતે જુઓ છો? અને ત્યારબાદ જાણકારી એવી પણ છે કે કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય સુધાર અને આર્થિક જે વ્યવસ્થાઓ છે તેના ઉપર પણ ચર્ચા થશે, તો એ કેટલું મહત્વપૂર્ણ રહેશે? જો બે વસ્તુ છે, એક વેક્સિન ડિપ્લોમેસી જે છે જે ભારતે કરી હતી, તમને યાદ હોય જયારે વિપક્ષ એક્સેપ્ટ કરતું હતું કે ભારત જે છે એ ઘરના છોકરા ઘંટી ચાટે અને આમાં તેને આટાની માફક વિદેશમાં વેક્સિન આપે છે, પરંતુ અત્યારે ભારતની જે વેક્સિન છે એ હવે યુકે, યુએસએ અને યુરોપના દેશોએ સ્વીકારી લીધી છે, ખાસ કરીને કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન છે, કારણ કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંલગ્ન સાથે તૈયાર થઈ છે, એટલે ભારત જે છે પોતાની હવે સરપ્લસ કેપેસિટી જે છે, તમને જોયું હશે કે અદર પુનાવાલાએ પણ કહ્યું છે કે આને વિદેશમાં નિકાસની મંજૂરી આપી, એટલે ભારત જે છે વેક્સિન ડિપ્લોમેસી પણ કરશે, કારણ કે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ જે છે, આફ્રિકન સબ સહરન, લેટિન અમેરિકન કન્ટ્રીઝ છે, એ લોકોને વેક્સિનની જરૂર છે, એ ગરીબ દેશોને વેક્સિન આપવા માટે ભારત યોગ્ય ભાવ નક્કી કરશે। અને બીજું કે ફ્રાન્સ સાથે આપના સંરક્ષણ દ્રષ્ટિએ, દાખલા તરીકે રફાલ આપણે લીધું છે, એની પાસેથી ડિફેન્સની ઘણા બધા સંરક્ષણ અંગેના સોદાઓ અથવા તો સંરક્ષણ અંગેની સમજૂતીઓ એ બધું થાય એવી શક્યતા મને દેખાય છે। અને ભારતનું એક અટકેલું મહત્વ છે કે ભારત જે છે હવે સેટેલાઇટ લોન્ચ એક એવી એક્સપર્ટાઇઝ ભારતે હાંસલ કરી છે કે દુનિયાની મહાસત્તાઓ ભારત પાસે પોતાના સેટેલાઇટ લોન્ચિંગ માટે પણ આઉટસોર્સિંગના કામ કરવા માટે આવે છે, એટલે ભારત માટે આ મુલાકાતનું બહુ જ મહત્વ છે અને એક પ્રકારનું ભારતનું માર્કેટિંગ પણ થશે। ઓકે અજયભાઈ, જો અત્યારની મુલાકાત પર આપણે વાત કરીએ, તમે જે પ્રકારે કહ્યું કે પોપ ફ્રાન્સિસ એ ત્યાંના ખૂબ મોટા ધર્મગુરુ છે, લોકો માં તેમનું ખૂબ મોટું નામ છે, બીજી તરફ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો ભારતમાં પણ એક મોટો વર્ગ છે કે જે વડાપ્રધાનને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે સંબોધે છે, ત્યારે આ બંનેની મુલાકાતને કઈ રીતે જોઈ શકાય? તમે જુઓ કે મોહન ભાગવતે વચ્ચે પણ એક બહુ જ સૂચક નિવેદન કર્યું હતું ને, એમણે એવું કહ્યું હતું કે
મુસ્લિમો વિના ભારત દેશ અધૂરો છે. તમને યાદ હોવું જોઈએ કે ભારત જે છે એ મુસ્લિમ વિરોધી કે ખ્રિસ્તી વિરોધી નથી, એટલે ભારત માટેનો જે અપપ્રચાર છે એ ખોટો છે. પરંતુ ભારત જે છે એ સમરસતામાં માને છે, સહ અસ્તિત્વમાં માને છે, અને એટલા જ માટે કોઈ કોમી વૈમનસ્યનો મેસેજ ન જાય, ખાસ કરીને વડાપ્રધાનના પક્ષે. એના માટે પણ આ એક સિમ્બોલિક, મેં તમને કહ્યું ને કે આ પ્રતિકાત્મક મુલાકાત હોઈ શકે, કે ભારત જે છે એ ખ્રિસ્તી વિરોધી નથી, ભારત મુસ્લિમ વિરોધી નથી, પરંતુ સર્વધર્મ સંભાવની નીતિમાં ભારત માને છે એ દર્શાવવાનો પણ આ એક પ્રયાસ છે. એક મોટો સંદેશ મુલાકાતથી અત્યારે ચોક્કસ પણ મળી શકે છે. આભાર અજયભાઈ સાથે જોડાવા બદલ. તો પોપ ફ્રાન્સિસ સાથે વડાપ્રધાનની મુલાકાત અને ત્યારબાદ અનેક મહત્વપૂર્ણ જે આયોજન છે તેમાં પણ વડાપ્રધાનની હાજરી હશે. G20 શિખર સંમેલનથી લઈને અન્ય જે રાષ્ટ્રના અધ્યક્ષો ત્યાં પહોંચ્યા છે તેઓની સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. પણ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત વડાપ્રધાનની ખૂબ સૂચક અને સાંકેતિક અત્યારે માનવામાં આવી રહી છે, કારણ કે સ્પષ્ટ સંદેશ દેશના વડાપ્રધાન એ આપવા જઈ રહ્યા હોય, જાણે કે ભારત વતી કે ભારત સર્વધર્મ સંભાવમાં માને છે, તમામ જ્ઞાતિ તમામ જૂથ તમામ સમુદાયને સાથે લઈને ચાલે છે અને વૈશ્વિક સ્તરે આ મેસેજ આપવાની જાણે કોશિશ હોય તે પ્રકારે પોપ ફ્રાન્સિસ સાથે વડાપ્રધાનની આ મુલાકાત થવા જઈ રહી છે.